2019 અંતર્ગત હું છું નતાશા, આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ફાઇનાન્સ મિનિસ્ટર પિયુષ ગોયલ દ્વારા આજે બજેટ રજૂ કરવામાં આવ્યું. જો કે અનેક જાહેરાતો કરવામાં આવી છે. વિશ્લેષકો અને તજજ્ઞો આ જાહેરાતો ઉપર પોતાના મંતવ્યો આપી રહ્યા છે અને આ જ મંતવ્યોની સાથે સતત નિર્માણ ન્યૂઝ પણ આપણી સામે લઈ આવ્યું છે. એક એવા મુદ્દા ઉપરની ચર્ચા કે જે અતિશય મહત્વની સાબિત થઈ રહી છે. જો કે આ છઠ્ઠું બજેટ એટલે કે ભારતીય જનતા પાર્ટી સરકારનું 2019નું આ ઇન્ટરિમ બજેટ, જે યોજનાઓ અને જે મુદ્દાઓ પર આજે ભાર મૂકવામાં આવ્યો છે તેને પ્રજાની નજરથી અને સાથે જ આર્થિક વિશ્લેષકો, નેતાઓ અને મહત્વની બાબત એટલે કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ આને કઈ રીતે જોઈ રહ્યા છે તેની ચર્ચા આગળ વધારતા આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે મિરલ સંઘરાજકા અને સાથે છે ખુશ્બુ કુંડલિયા, જેઓ બંને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ છે. આ બંનેનું હું સ્વાગત કરું છું આ ચર્ચામાં. સૌપ્રથમ મારો સવાલ ખુશ્બુજી આપને રહેશે, આ બજેટ વિશે અને એક આર્થિક દ્રષ્ટિએ દેશને ઉપર લાવવા માટેનું આ બજેટ છે કા તો પછી આ લોભામણી હકીકતોનું બજેટ છે? સરકાર દ્વારા જે જાહેરાતો કરવામાં આવી છે, જે મુદ્દાઓ આજે પ્રજા સમક્ષ મૂકવામાં આવ્યા છે, આ પિટારો પ્રજાની દ્રષ્ટિએ એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નજરથી શું કહે છે? બજેટને હું એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના નજરોથી જોઉં એ પહેલાં હું એને એક દેશ, એક સિટીઝનના રૂપમાં જોઉં છું. તો જેમ એમણે ડિજિટાઇઝેશન પર ભાર મૂક્યો છે જાહેરાતોમાં, ફાર્મર્સ પર ભાર મૂક્યો છે જાહેરાતોમાં, જે રીતે એમણે પ્રગતિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ભાર મૂક્યો છે, એ રીતે સમવેર એ પોપ્યુલિસ્ટ મેજર તરીકે દેખાય છે મને. એઝ અ સિટીઝન, એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોઉં તો ઇન્ટેરિમ બજેટમાં આમ પણ એમણે એક ગવર્મેન્ટે વધારે પોલિસી ચેન્જીસ ના કરવાના હોય, જેથી કરીને નેક્સ્ટ ગવર્મેન્ટને એ પોલિસી ચેન્જીસ રિવર્સ ના કરવા પડે અને પોતાના પોલિસી ચેન્જીસ લાવી શકે. એ રીતે જોઈએ તો બહુ વધારે પોલિસી ચેન્જીસ નથી. પણ હા, આજે જે મિડલ ક્લાસ છે, સેલરીડ ક્લાસ છે, એમના માટે જે મુદ્દાઓ અગત્યના છે એ નાના નાના મુદ્દાઓ એમણે જાહેરાતમાં આપ્યા છે. એટલે એ રીતે જોઈએ તો બજેટ સમવેર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના વ્યૂ પોઈન્ટથી પણ ખરું ઉતર્યું છે. રાઈટ. અને વર્તમાન ભાજપમાં નેતૃત્વની જે ભારતીય જનતા પાર્ટી એટલે કે એનડીએની જે સરકાર છે અને તેના માટે આ વચગાળાનું બજેટ સૌથી મોટી ઇવેન્ટ હતી. સાથે જ મિરલ, અહીંયા સવાલ એ ઉઠે છે કે આટલી મોટી ઇવેન્ટ ઉપરથી પ્રજાની જે અપેક્ષાઓ હતી તેના પર હવે આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે કે કેમ, શું કહેશો? પ્રજાને લક્ષીને જોઈએ તો જેમ ખુશ્બુએ કીધું એ પ્રમાણે આમાં અનાઉન્સમેન્ટ ઘણી હતી. ફાર્મર્સ માટે ઘણું બધું હતું, લેબર્સ માટે ઘણું બધું હતું, જે મજદૂરો છે એમના માટે ઘણું બધું હતું, વુમન એમ જેમ કે એમના માટે બી ઘણું બધું હતું, અને યુથ માટે બી ઘણું બધું હતું, જેમ કે સ્ટાર્ટઅપને એ બધા પોલિસી અનાઉન્સમેન્ટ્સ કર્યા એમણે. રહી વાત ઇન્કમ ટેક્સની, કે જે જે મિડલ ક્લાસ કે સ્મોલર મિડલ ક્લાસ જે છે, જે જેમની એના ઉપર નજર હોતી હોય છે કે ઇન્કમ ટેક્સમાં શું રાહતો આપી, તો ઇન્ટરિમ બજેટમાં એમની પાસે એટલો બધો આવાસ નથી હોતો કે ટેક્સ રેટમાં બહુ વધારે ચેન્જીસ કરી શકે. પણ એમણે એક વસ્તુ એડ કરી કે 5 લાખ સુધી જેમની પણ ઇન્કમ હોય એમને એક ટેક્સ રિબેટ આપી, કે જેથી કરીને એમનો ટેક્સ રેટ ઝીરો થઈ જાય અને 5 લાખ સુધીની ઇન્કમને કોઈ ટેક્સ ના ભરવો પડે. અને એની સાથે એમણે ટેક્સ લેબમાં કોઈ ચેન્જ નથી કર્યા, જેથી કરીને જેમની પણ ઇન્કમ 5 લાખથી વધારે હોય છે કે હશે એમને એ જ પ્રમાણે ટેક્સ ભરવાનો રહેશે. અને જે જ્યારે પણ નવી ગવર્મેન્ટ આવે ત્યારે એમના પ્રમાણે એ લોકો ટેક્સ સ્લેબમાં ચેન્જ કરી શકે છે. બિલકુલ. અને આ જ મહત્વાકાંક્ષી જે બાબત છે, સૌથી મોટામાં મોટી જાહેરાત કદાચ આ જ કહી શકીએ આપણે કે 5 લાખ સુધીની જે વ્યક્તિગત આવક ધરાવતા પગારદારો છે તેમને કોઈ જ ટેક્સ નથી. પરંતુ કેમ હજી પણ મને એવું લાગે છે કે આ એક ગુગલી હોઈ શકે? એમાં એવું છે ને કે ગુગલી, કેમ કે એમણે અનાઉન્સમેન્ટમાં વેરી ક્લિયરલી કીધેલું, પણ સમઆઉટ બીજા બધા અવાજને લીધે એ વસ્તુ દબાઈ ગઈ. એમણે કેટેગરીકલી એવું કીધેલું કે 5 લાખ સુધી જેમની પણ આવક હશે એમને ટેક્સ રિબેટ આપશે. ટેક્સ રિબેટ એનો મતલબ એવો નથી કે તમારી ટેક્સનો જે પણ સ્લેબ છે એ વધી જાય. એટલે એમણે ટેક્સનો સ્લેબ જે 2.5 લાખ છે, 2.5 લાખ જ રાખ્યો છે, છતાં એમણે 2.5 લાખથી 5 લાખની વચ્ચે જેમની પણ ઇન્કમ હોય એમને 12,500 સુધીની રિબેટ આપી છે. હવે તમે
ગયા વર્ષનું જોવો તો એ રિબેટ ઓલરેડી હતી 2500ની, તો એડિશનલ જે બેનિફિટ કહીએ તો એ 10000ની રિબેટ 500000 સુધીની જે આવક ધરાવતા હોય છે જે વ્યક્તિગત માણસો એમને મળે છે. બિલકુલ, 3 કરોડ લોકોને આનાથી લાભ થશે, જો કે એવું કહેવામાં આવ્યું છે કે 18500 કરોડનું સરકારને નુકસાન થશે. ખુશ્બુ, કયા આધાર પર આ કહેવામાં આવ્યું છે? હવે સરકાર નુકસાન ભોગવવા માટે તૈયાર થઈ ગઈ હોય ત્યારે શું માની લઈએ આપણે? એટલે ક્યારે પણ જ્યારે સરકાર એક ટેક્સ બેનિફિટ આપે છે ત્યારે એની પાછળનો રેવન્યુ લોસ તો ગવર્મેન્ટને થવાનો જ છે. અહીંયા એક વસ્તુ, એક પોઈન્ટ એ જે ક્લેરિફાઈ નથી થઈ રહ્યો કે 3 લાખ કરોડ ટેક્સ પેયર્સને ફાયદો થશે. એમણે જે નંબર કહ્યા છે 4700 કરોડનો ફાયદો થશે, એ સમવેર આપણા ફિસ્કલ ડેફિસિટને વધારશે. હવે એ ફિસ્કલ ડેફિસિટ એટલું ઓછું નથી એમણે એસ્ટિમેટ કર્યું, તેમ છતાં પણ 3.4-3.3% થશે. એટલે આ જે ફિસ્કલ સ્લિપેજ છે એ કેવી રીતે થવાનું છે એની ક્લેરિટી હજી નથી આવી રહી. બિલકુલ, તો શું લાગે છે કે આ નેતૃત્વવાળી જે સરકાર છે તે ક્લેરિટી કેમ નથી આપી શકી અને આ જે ટકાવારી ઘટશે તેનાથી આપણા દેશની આર્થિક પરિસ્થિતિને કોઈ મોટી અસર પડશે કે? એવું કહી શકાય કે અગર આ ફિસ્કલ ડેફિસિટ જો વધી જશે, વધશે તો હા, એ આપણો રેવન્યુ લોસ થશે. કારણ કે અલોકેશન્સ બજેટમાં ડિફેન્સને બીજા બધા સારા સ્કીમ્સમાં પણ અલોકેશન્સ વધાર્યા છે, ટેક્સ પણ ઘટાડ્યા છે. મારું માનવું એવું છે કે જીએસટીના વજેથી જે ઇન્કમ વધવાની છે એ શાયદ આને ટુ એન એક્સટેન્ટ કોમ્પેન્સેટ કરી આપશે. કારણ કે એમને આપણે નોટ કર્યું હોય તો એવરેજ લાસ્ટ ફિનાન્શિયલ યરનું મંથલી રેવન્યુ 9.97.1 કરોડ મંથ 1000 કરોડ આવ્યું હતું, જે નેક્સ્ટ યરમાં 1,03,000 કરોડ જાન્યુઆરીમાં થવાનું છે અને આગળ જતા 1,00,000 કરોડ સુધીનું એવરેજ થવાનું શક્યતા છે. એટલે મારું માનવું એવું છે કે એક સમવેર એ રેવન્યુના ઇન્ક્રીઝથી આ ડેફિસિટ પૂરવાનો એમનો એસ્ટિમેટ હશે. રાઈટ, બિલકુલ. અને આ મહત્વની જે જાહેરાતો છે, આ સૂચન છે કે વચગાળાના બજેટની જે મુખ્ય જાહેરાતો છે તેના પર એક નજર કરીએ તો જીએસટીની સરેરાશ આવક 97,000 કરોડ જે પ્રતિ માસ થઈ રહી છે, ચાલુ વર્ષે વેરા વસૂલાત વધીને પણ ₹12,00,000 કરોડ થઈ છે, જોકે તેમાં 6.85 કરોડ રિટર્ન ફાઇલ થયા છે તેવી જાહેરાત આજે કરવામાં આવી છે. ગૌરવ લેવા જેવી બાબત છે ચોક્કસ. અને મારી જોડે જ્યારે પેનલમાં સીએ હોય ત્યારે મિરલ, શું લાગે છે કે આ રિટર્ન ફાઇલ જે થયું છે અને રિટર્ન ફાઇલનો જે આંકડો સામે આવ્યો છે, સાંભળીને ખુશી થાય કે દુઃખ થાય? ખુશી બી થાય એ જાણીને કે આપણો જે રિટર્ન અથવા તો ટેક્સ પેયરનો જે બેઝ છે, જેટલા નંબર ઓફ ટેક્સ પેયર છે, જેટલી આપણી આપણી જે વસ્તી છે એ પ્રમાણે બહુ ઓછો છે, પણ એ જઈને ખુશી થાય કે યર ઓન યર કે દર વર્ષે એમાં વધારો થતો જાય છે. પિયુષજીએ એમની સ્પીચમાં કીધું કે 80%નો વધારો થયો છે, તો એ બહુ મોટી ગૌરવ લેવા જેવી બાબત છે. અને એને લીધે ગવર્મેન્ટને બી એટલી આવક થશે તો એમને બી એટલા પૈસા વાપરવા માટે બી ફંડ હશે, તો જેથી કરીને બીજી જ બધી સ્કીમોમાં એ વાપરી શકશે. બિલકુલ, હજી પણ આગામી વર્ષે જ્યારે રેલવેનો ખર્ચો હોય, અનેક મુદ્દાઓ પર જે આજે ચર્ચા કરવામાં આવી રહી છે, પરંતુ 2 વર્ષમાં આવકવેરા રિટર્નની સ્ક્રુટિની સંપૂર્ણપણે ઇલેક્ટ્રોનિક કરાશે, તો કદાચ આ સ્ટેટમેન્ટથી આપણે અહીંયા માની લઈએ કે હજી સુધી કમ્પ્લીટ ઇલેક્ટ્રોનિફિકેશન નથી થયું, કાં તો પછી હજી પણ બ્લૂપર્સ અને કમ્પ્લેન્સ સામે આવે છે. આજે જેટલા પણ ટેક્સ પેયર્સ છે જેઓ ઓનલાઈન પેમેન્ટ કરે છે પોતાના ટેક્સીસનું, પરંતુ ક્યાંક સર્વર ક્રેશ થાય છે, ક્યાંક વેબસાઇટ ડાઉન થાય છે, અને આવા અનેક મુદ્દાઓ જ્યારે આપણી સામે વર્ષ દરમિયાન આવતા રહે છે, પણ હજુ પણ આમાં જે બ્લૂપર્સ છે તેને કઈ રીતે નકારી શકીએ, આપણે કઈ રીતે આમાંથી ઉપર આવી શકીએ? ખુશ્બુ, આજે જે આપણે કહ્યું કે ઇન્કમ ટેક્સની સ્ક્રુટિની છે, અસેસમેન્ટ છે, એ ઓનલાઈન થઈ ગયા છે, પણ હા, ઘણીવાર એવું થાય છે કે સર્વર કામ ના કરતા હોય અને હ્યુમન ઇન્ટરવેન્શન આવી જાય. જીએસટીના પણ રિટર્ન લઈએ તો બધું ઇલેક્ટ્રોનિક જ છે, પણ આજે પણ હ્યુમન ઇન્ટરવેન્શન તો છે જ. એટલે એ જે બેલેન્સ આગળ જતાં કરવાનું છે એ હજી અગત્યનું છે અને એ કરવું જોશે, હજી ઇટ ઇઝ સ્ટીલ રિક્વાયર્ડ. રાઈટ,
બિલકુલ, આપણી સાથે આ ચર્ચામાં આજે કોંગ્રેસ નેતા અશોક પંજાબી પણ જોડાઈ ચૂક્યા છે. અશોકજી, સ્વાગત કરું છું નિર્માણ ન્યૂઝની આ ચર્ચામાં. કેવું લાગી રહ્યું છે આજે બજેટ બાદની આપની પ્રતિક્રિયા શું રહેશે? સૌપ્રથમ તો 2 મહિના બાકી છે અને લોકસભાની ચૂંટણી થવાની છે, એટલે સ્વાભાવિક રીતે ચૂંટણીને લક્ષ્યમાં રાખીને મોટા મોટા વાયદાઓ કરવામાં આવ્યા છે. આપણે જોવા જઈએ તો બજેટનો જો સંપૂર્ણ અમલ થાય, સંપૂર્ણ 50% પણ ખરેખર અમલ થાય, તો આ દેશ આપણું સ્વર્ગ બની જાય અને કોઈ પણ દુઃખી ન રહે. ખેડૂતના તમામ પ્રશ્નો હલ થઈ જાય, કામદારોને બધું મળી જાય, મધ્યમ વર્ગ માલામાલ થઈ જાય, મહિલાની સુરક્ષા વધી જાય, રેલવેની અંદર બહુ કોઈને તકલીફ નહીં પડે, જો આ બજેટનું 50% પણ અમલ થાય તો. એટલે આ ચૂંટણીલક્ષી બજેટ છે એમાં કશું વાંધો નથી, પણ જે રીતે વાયદાઓ કરવામાં આવ્યા છે, હું કહું છું કે 2 મહિના પહેલાં કેમ આ ઇન્કમ ટેક્સમાં 5 લાખની જે છૂટ આપવામાં આવી છે એને અમે સ્વાગત કરીએ છીએ. પણ સવાલ આ છે કે જ્યારે નરેન્દ્રભાઈ પોતે મુખ્યપ્રધાન હતા અને ડૉક્ટર મનમોહન સિંહ અને એમની સરકાર જ્યારે બજેટ મૂકતી હતી ત્યારે બહુ જોરથી એ કહેતા હતા કે નહીં, આનો એટલે છૂટ 5 લાખ 10 લાખ સુધી હોવી જોઈએ. પણ 5 લાખ પહોંચાડવામાં કેમ 5 વર્ષ એમને લાગી ગયા? અને એટલું જ નહીં, પણ આપ જોઈ શકો છો કે જો ખરેખર આ દેશે વિકાસ કર્યું હોય તો 84-85 લાખ કરોડનું કેન્દ્ર ઉપર દેવું છે. ગુજરાત ઉપર લગભગ 2,80,000 કરોડ જેવું છે. આજે કોઈ એક બાળક જન્મ લે તો એ 45,000 કેન્દ્રના અને 25,000 લગભગ 60-70,000 રૂપિયા દેવું લઈને આ ગુજરાતમાં બાળક જન્મ લેતું હોય છે. એટલે આ સમગ્ર પરિસ્થિતિને લક્ષ્યમાં રાખીને મારો આ સવાલ છે કે આનો અમલ થવું જોઈએ. 5 લાખનું સ્વાગત કરું છું, પણ ખરેખર ખેડૂતોને મદદ મળશે કે ખાલી લોલીપોપ એને આપી દેવામાં આવ્યું છે? શા માટે ખેડૂતો આપઘાત કરી રહ્યા છે? શા માટે 2 દિવસ પહેલા અમરેલીમાં એક ખેડૂતે આપઘાત કર્યો દેવુંના કારણે? આ નોટબંધીની વાત છે, પછી GST લાગુ જે રીતે કરવામાં આવી, GST વાંધો નથી, GST જે છે એ થવી જોઈતી હતું. સૌથી પહેલા ડૉક્ટર મનમોહનસિંહની સરકારે જ્યારે GST લાગુ કરવા માટેની કાઉન્સિલ બનાવેલી મુખ્યમંત્રીઓની, તો એ કાઉન્સિલની અંદર એના પ્રમુખ તરીકે નરેન્દ્રભાઈ મોદીને મોકલેલા, તો એ GST સખત વિરોધ કરેલો, એમને FDIનો વિરોધ કરેલો. પણ આજારે GST જે લાગુ જે રીતે કરવામાં આવી છે એનું કોંગ્રેસે સ્વાગત કર્યું છે, પણ 28% સુધી લઈ ગયા હતા. અને કોંગ્રેસ જે GST લાગુ કરવા માંગતા હતા એ મેક્સિમમ 9 અને 18નું સ્લેબ હતું, અને જે રીતે તાત્કાલિક બહુ જલ્દીમાં અમલ કરવાની, વેપારીઓ તૈયાર નહોતા, તંત્ર આપણી પાસે નહોતું, છતાં એના કારણે જે એક પ્રકારની આપણે કહી શકીએ કે અંતર વિરોધો જે ઊભા થયા, તકલીફો ઊભી થઈ, એને પ્રજાએ સહન કર્યું. આપણે ગુજરાતમાં જોઈએ છે, સુરતમાં લગભગ 2-2.5 લાખ વેપારીઓ કેટલા દિવસ હડતાલ ઉપર હતા, અમદાવાદમાં હડતાલ ઉપર હતા. એટલે સવાલ આ છે કે તમારી નિયત કેવી છે? આજે તમે લાગુ કર્યું છે તો એમને કહું છું કે આ જે ચૂંટણી બજેટ છે એ બજેટથી ખરેખર આમ પ્રજાને લાભ થશે કે નહીં? જો દેશ વિકાસ કર્યું હોય તો મારો સીધો સવાલ આ છે કે આ દેશની ટોટલ સંપત્તિ, કુલ પ્રોપર્ટી જે છે એમાં ઇન્ડસ્ટ્રીયલ એન્ડ એગ્રીકલ્ચર બોથ ભેગી થાય તો 9 લોકો પાસે આ દેશના લગભગ 50% લોકો પાસે જેટલી સંપત્તિ છે, એટલે લગભગ 65 કરોડ લોકો એક બાજુ અને 9 લોકો એક બાજુ, એટલી સંપત્તિ ભેગી થઈ છે, તો આને તમે વિકાસ કઈ રીતે કહી શકો? વિકાસનું સીધું અર્થ આ છે કે સામાન્ય વ્યક્તિ, કોમન મેન, એની પાસે રોટી, કપડાં અને મકાન, આ ત્રણેય વસ્તુઓ પહોંચવી જોઈએ સામાન્ય માણસ. પણ આપણી સાથે ચાર્ટર એકાઉન્ટન્ટ બધા બેઠા છે, એ તો આર્થિક રીતે બધી વસ્તુઓ પેશ કરશે, પણ હું રાજકીય વ્યક્તિ હોવાના કારણે, સામાન્ય વ્યક્તિ હોવાના કારણે આમ લોકોની તકલીફ સુધી પહોંચેલું છું, તો આ બજેટ જે છે એ બજેટ ગુલાબી ચિત્ર પેશ કરવામાં આવ્યું છે. મોટા મોટા વાયદા કરવામાં આવ્યા છે જેનું અમલ લગભગ નહીં જ થાય. ચૂંટણી જીતવા માટે બધાને ખુશ કરવાની જે કોશિશ કરી છે, ગુલાબી ચિત્ર પેશ કરવામાં આવ્યું છે, એ બજેટ ખરેખર નિરર્થક સાબિત થવાનું છે. એટલે ઓવરઓલ અશોકજી, આપે જે વાત કરી તેના ઉપરથી એવું કહી શકાય અને એવું લાગી રહ્યું છે કે NDA સરકારનું જે આ 6ઠું બજેટ રજૂ કરવામાં આવ્યું અને અંતિમ બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ સરકારનું, ત્યારે આ રિપેર ટેકનિક તરીકેનું બજેટ શું કહી શકું આને? બિલકુલ ચૂંટણી લક્ષી બજેટ છે. આ 2 મહિના જ બાકી છે ને, 2 મહિના પછી કઈ સરકાર આવશે એ અત્યારે કોઈ કહી શકે નહીં. આ સરકાર રિપીટ થશે, વિરોધી સરકાર આવશે, કઈ સરકાર બનશે? પણ આજે 5 બજેટ જે પ્રસ્તુત કરવામાં, છેલ્લા બજેટમાં જે વાયદાઓ કરવામાં આવ્યા હતા એ અરુણભાઈ જેટલી તરફથી, તો એમાંથી ફક્ત 15% વાયદાનો અમલ થયો છે, 85% હજુ સુધી થયો નથી. જે રીતે ઉજ્વલાની વાત કરવામાં આવે છે કે ભાઈ બધાને મફતમાં કનેક્શન આપવામાં આવે છે LPG ગેસનું, પણ આજે LPG એક સિલિન્ડર 945 રૂપિયામાં મળે છે. કેટલા ગામડા એવા છે, હું પોતે જઈને જોઈ આવ્યો છું, પણ અશોકજી તેનું સબસિડી રિફંડ બી તો મળે છે? નથી નથી, હવે આ વસ્તુ રહી જ નથી. સબસિડી કેટલી? 100 રૂપિયા, 200 રૂપિયા, 150 રૂપિયા, એનાથી વધુ નહીં. અને પછી લગભગ 60-70% લોકો તો અત્યારે ફરિયાદ કરે છે કે એમના ખાતામાં આવતી જ નથી.
અને તમે ગામડામાં જઈને જોશો કે સિલિન્ડર લોકોએ બંધ કરી દીધું છે, લોકો ફરી લાકડા જલાવે છે. કારણ કે લગભગ 945 રૂપિયાનું એક જો સિલિન્ડર મળતું હોય તો ગામડામાં કઈ રીતે પોસાય. એટલે આ બધી યોજનાઓ સાંભળવામાં બહુ સારી છે, પણ ખરેખર અમલમાં શું છે એ બાબતની અંદર પણ તપાસ થવાની જરૂર છે. એટલે આ બજેટને તમે સિક્સર કહો કે આ સિક્સર મારી દીધું છે, તો 5 વર્ષમાં સિક્સર કેમ નહીં માર્યો, અને છેલ્લો સિક્સર થશે કે પછી નો બોલ થશે એ તો આવનારો સમય બતાવશે. પણ હકીકત આ છે કે ફક્ત 5 લાખની જે છૂટ આપવામાં આવી છે એ આવકારે જ્યારે એ આવકારે બાબત છે. બાકી જે બબધી વસ્તુઓ કે ખેડૂતના ખાતામાં ડાયરેક્ટ 3000 કરોડ પહોંચશે નહીં પહોંચશે, કોણ પહોંચાડશે, કઈ રીતે પહોંચાડશે, એ તો આવનારી સરકારે નક્કી કરવાનું છે. મિરલ, આપણી સાથે અશોકજી છે, તેમના મંતવ્યો તો આપણે સાંભળ્યા જ. એટલે કે ક્યાંક તેમનું જે નિવેદન છે તેના ઉપર કહેવામાં આવી રહ્યું છે કે આ એક સિક્સર જે બચાવીને રાખવામાં આવ્યું હોય એવું લાગી રહ્યું છે, અને આ પાવર કદાચ લાસ્ટ પોટેન્શિયલ એપિટોમ માટે જ કન્સિડર કરવામાં આવ્યો છે તેવું લાગે છે. પરંતુ આ પહેલાના બજેટની સાથે જો કદાચ વર્ષ 2019નું આ બજેટ આપણે સરખાવીને જોઈએ તો શું લાગે છે કે કમ્પેરિઝનમાં આ બજેટ બેટર છે, કાં તો પછી એના પહેલાના વર્ષોના બજેટ રજૂ કર્યા તે બેટર હતા? એટલે આ બજેટને આપણે છેલ્લું જે અરુણ જેટલીજીએ જે બજેટ પ્રેઝન્ટ કર્યું હતું એની સાથે એટલું બધું ફ્રોમ ટેક્સ પર્સપેક્ટિવથી આપણે એમને ન કમ્પેર કરી શકીએ, કેમ કે ગવર્મેન્ટને ટેક્સમાં જે પણ રિફોર્મ લાવવાના હતા કે સ્લેબ વધારવાનો હોય કે કોઈ ડિડક્શન જતા કરવાના હોય, કે જેમ કે અરુણ જેટલીજીએ એમના બીજા બજેટમાં કીધું હતું કે કોર્પોરેટનો જે ટેક્સ રેટ છે એ 25% કરી દેશું, એ બધા સાથે ના કમ્પેર કરી શકાય. કેમ કે આ બજેટનો પૂરેપૂરો બોજો જે હવે જે સરકાર ચૂંટાઈને આવશે એના પર આવવાનો છે, તો એટલા માટે એ લિમિટેશનને લઈને એ ટેક્સ સાઈડથી યા તો ટેક્સ તરફીથી જે પણ અનાઉન્સમેન્ટ થવી જોઈએ એ બહુ ઓછી છે. અને એવું લાગે છે કે હવે જે પણ નવી ગવર્મેન્ટ આવશે એના માટે એટલો બધો બોજો ટેક્સ પરથી નહીં આવે, સ્પેશિયલી એક્સેપ્ટ જે આ 5 લાખની જે એક મિડલ ક્લાસને જે એક બેનિફિટ આપ્યો છે જેનો પિયુષજીએ બી એમાં એમની સ્પીચમાં કીધું કે એમનો બેનિફિટ 3 લાખ કરોડ મિડલ ક્લાસ લોકોને થવાનો છે, એના સિવાયનો એવો કોઈ મોટો બોજો લાગતો નથી અત્યારે બજેટની જે પણ બધી સ્પીચને લગી. રાઈટ, પગારદારને સ્ટેન્ડર્ડ ડિડક્શન મર્યાદામાં 40,000 રૂપિયાથી હવે 50,000 રૂપિયા કરવામાં આવી છે. ખુશ્બુ, આના પર શું ટેક છે આપનો? આ સ્ટાન્ડર્ડ ડિડક્શન જે છે એ પહેલા 1974માં લાવ્યા હતા. હવે સ્ટાન્ડર્ડ ડિડક્શનને સમજીએ તો આજે એક બિઝનેસ કરનારો છે એને એક્સપેન્સીસ બાદ મળે છે, અને એને નેટ એની આવક હોય એના ઉપર ટેક્સ ભરવાનો હોય છે, જેના અગેન્સ્ટ આજે એક નોકરીવાળો માણસ છે, એક સેલરીડ માણસ છે, એને પણ એના જોબ પર જવા માટે, એને પણ એના સેલ્ફ ગ્રુમિંગ માટે ખર્ચાઓ થતા હોય છે. એવું નથી કે એને ખર્ચાઓ નથી થતા, સીધી આવક મળે છે. એટલે એ ખર્ચાઓ તરફ સ્ટાન્ડર્ડ ડિડક્શન પહેલા હતું, જે છેલ્લા 2-3 દાયકાઓથી નતું આપેલું ગવર્મેન્ટે. જે લાસ્ટ બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શન 40,000નું ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું, ઇટ વોઝ અ વેરી વેલકમ મેઝર, કારણ કે સેલરીડ લોકોનો એ ક્વેશ્ચન હતો જ કે મારા એક્સપેન્સીસ, મારે નોકરી કરવાના એક્સપેન્સીસ તમે કેમ કન્સિડર નથી કરતા ટેક્સ માટે. એ સ્ટાન્ડર્ડ ડિડક્શન ને એક બહુ જ નાનું સ્ટેપ છે આ વખતે 40,000થી 50,000 કરવામાં આવ્યું છે. રાઈટ રાઈટ રાઈટ. અશોકજી, વડાપ્રધાન દ્વારા ખેડૂત સન્માન નિધિ યોજનાનો આ નિર્ણય જે કરવામાં આવ્યો છે અને જેનો ઉલ્લેખ આજે પિયુષ ગોયલ દ્વારા પણ બજેટ રજૂ કરતા દરમિયાન કરવામાં આવ્યો, ત્યારે ખેડૂતો માટેની આ લોભામણી જાહેરાતો કદાચ 2019 માટે ભારતીય જનતા પાર્ટીને મત વધારે અપાવી શકે કે કેમ? નહીં, મને નથી લાગતું, કારણ કે છેલ્લા 4-4.5 વર્ષના શાસનમાં લોકોએ અનુભવ કરી લીધું છે મોદી શાસનનો, અને કોઈ પણ સભા હોય કે કોઈ પણ આમાં ખાલી મોટી જાહેરાતો સિવાય અને વિરોધ પક્ષને ગાળો આપવા સિવાય અને વિદેશ યાત્રા સિવાય કશું યોગદાન આ દેશના વિકાસમાં એમની તરફથી થયું છે કે નથી થયું લોકો આ વિચારતા થશે. હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની વાત જ્યાં સુધી છે, તો કપાસના ભાવ લગભગ 2200 રૂપિયા થવા જોઈએ એવી માંગણી પોતે જ્યારે મુખ્યપ્રધાન હતા ત્યારે કરતા હતા, અને પોતે અત્યારે વડાપ્રધાન બન્યા 4.5 વર્ષ થયા, છતાં પણ ખેડૂત કોટનની કે કપાસની કોઈ પણ પોષણક્ષમ ભાવની કોઈ વ્યવસ્થા કોઈ સિસ્ટમ એ ઊભી કરી શક્યા નથી. એટલે ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યા એક તે વીજળી છે. હવે વીજળી એટલી મોંઘી થઈ ગઈ છે, આપણે ગુજરાતમાં જોઈએ છીએ કે આખા દેશમાં સૌથી મોંઘી વીજળી આપણા ગુજરાતની અંદર મળતી થઈ ગઈ છે. વીજળી છે, સિંચાઈનું પાણીનું પ્રશ્ન છે, બિયારણ છે, અને એની સાથે સાથે
ખાદ અને બીજી ઘણી વસ્તુઓ છે, માર્કેટ છે, ઓરિયન્ટેડ અવેલેબલ માર્કેટ નથી મળતું. એટલે ખેડૂતો મધ્યપ્રદેશમાં, ગુજરાતમાં, આંધ્રપ્રદેશમાં અને ખાસ કરીને રાજસ્થાનમાં, આ રાજ્યોમાં ખેડૂતો અત્યારે આપઘાત તેમનું ચાલુ છે. દેવાના ડુંગરોમાં એ ખેડૂતો અત્યારે ડૂબી ગયા છે, છેલ્લા 400-450 વધારે ડૂબ્યા છે. એટલે પરિસ્થિતિ ખેડૂતોને ખરેખર સારી નથી. અને બિચોલિયા લોકો, હવે ખેડૂતો જે પાક ઊભી કરે છે, એ પાક ઊભી કર્યા પછી એનો ભાવ કેવું થવું, કેટલું થવું જોઈએ, સરકાર નક્કી કરતી નથી. આંદોલન પછી નક્કી થાય, તો પછી એને ખેડૂતો પોતાનો માલ વેચવા માટે માર્કેટમાં આવે એની વ્યવસ્થા પણ જ્યાં સુધી ગુજરાતથી યાદો થતી નથી. એટલે આ ચારે બાજુની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખેડૂતો, મને નથી લાગતું કે આ વખતે મોદી સરકાર ઉપર વિશ્વાસ કરશે. હવે એક છેલ્લી વાત આની અંદર કહી દઉં કે જ્યારે આપણો દેશ આઝાદ થયો ત્યારે એક પણ ડેમ આપણા દેશમાં નહોતું, અને સિંચાઈ માટે પાણીની કોઈ વ્યવસ્થા આપણા દેશમાં નહોતી. વરસાદ આધારિત આપણી ખેતી હતી, દુષ્કાળ પડતા હતા. 1946-1948 સુધી બંગાળમાં જે દુષ્કાળ પડ્યો એમાં 3.5 લાખ લોકો વગર ભોજને મરી ગયા હતા. અને એ પછી આપણે કેનેડા, ઓસ્ટ્રેલિયા અને અમેરિકાથી લાલ ઘેવું PL-480 એક નિયમ હેઠળ મંગાવતા હતા. એ પછી પંડિત જવાહરલાલ નહેરુએ જે ભાખડા, ડંગલ ડેમ, ગોલકુંડા, હીરા અર્જુન આ બધા ડેમો ઉભા કર્યા પછી, અને ગુજરાતમાં જે આજે 36 ડેમ છે નાના મોટા, એ બધા ડેમો કોંગ્રેસના રાજમાં થયા છે. ભાજપમાં એક પણ ડેમ બનાવ્યો નથી. મારો આ ચેલેન્જ છે કે ભાજપ સાબિત કરી આપે ગુજરાતની અંદર. એટલે ખેડૂતો પગભર થાય, સ્વાવલંબી બને, આપણા દેશ સ્વનિર્ભર બને, એટલા માટે સિંચાઈનું પાણી ખેડૂત સુધી પહોંચે એના માટે આખી ડેમની યોજના, ટ્રેક્ટરો મળે આપણા ખેડૂત ભાઈઓને અથવા બીજા સાધનો મળે એના માટે ભિલાઈ, રાહુલ કેલા અને આ બધા કારખાના ઉભા કરીને એક દ્રષ્ટિ હતી. પણ અત્યારે જે સરકાર છે એની પાસે કોઈ નારાઓ સિવાય, જાહેરાતો સિવાય કોઈ દ્રષ્ટિ છે નહીં. અને આ ખેડૂતો કે આ દેશની પ્રજા જે ભોગી રહી છે, આ અમુક મુઠ્ઠીભર લોકો, જે 9 લોકો જેના હાથમાં આ દેશની 65 કરોડ લોકોની ટોટલ જે પ્રોપર્ટી છે 9 લોકોના હાથમાં આવી ગઈ છે. આ દેશમાં અમીર અમીર થતો જાય છે, ગરીબ ગરીબ થતો જાય છે. એ મોટા પાયા પર જે ડેસ્પેરિટી ઊભી થઈ છે એના કારણે મને લાગે છે કે ખેડૂતો વિશ્વાસ નહીં મૂક્યા સરકાર. અશોકજી, આપે જેમ જણાવ્યું તેમ કે જેટલા પણ ડેમ ગુજરાતમાં બન્યા છે તે કોંગ્રેસની સરકાર દરમિયાન બન્યા છે. જો કે ચલો અત્યારે માની લઈએ આ વાત અને આપનો જે નિવેદન છે તેના ઉપર આપણે આગળ વધીએ, પરંતુ આ જાહેરાત તો હવે સરકાર દ્વારા કરવામાં આવી કે પ્રત્યેક ખેડૂતને 6,000 રૂપિયા આપવામાં આવશે, તો આ ટેક ખેડૂતો માટે હવે કઈ રીતે જોશો આપ? 6,000 કશું ન છે નહીં, એક વસ્તુ લાખોના દેવામાં ખેડૂત જે છે એ ડૂબેલો છે. તેમની આવક પણ બમણી કરવાનો જે યોજના, બમણી કરવાની વાત 4 વર્ષથી આપણે સાંભળી રહ્યા છે. નરેન્દ્રભાઈ વડાપ્રધાન બન્યા ત્યારથી કહે છે કે અમે બમણી કરી દઈશું, બમણી કરી તે બમણી થશે. આની અંદર જે સાકરીય કમિશન કે એક કમિશન હતું, નામ ભૂલી રહ્યો છું, એક કમિશને જે પોતાની રિપોર્ટ આપેલી એની અંદર જમીન, જે જમીન ઉપર ખેડૂત ખેતી કરે છે, જમીનનું પણ જે ટોટલ રેટ હોય એ રેટ પણ એની અંદર સામેલ કરવાની, રેન્ટ પણ સામેલ કરવાની એની અંદર ભલામણ હતી. એ પ્રમાણે ખેડૂતોને પોષણ સંભાવ નક્કી કરવા જોઈએ, એ પ્રમાણે નક્કી થતા નથી. આજે ખેડૂતોને 6,000 મળશે ખરા, 6,000ની જાહેરાત કરી છે. 6 લાખના દેવામાં જે માણસ ડૂબો હોય, આજે લગભગ 40%થી વધુ ખેડૂતો ગુજરાતમાં દેવામાં ડૂબા છે, અને આખા દેશમાં 45%થી વધુ ખેડૂતો ડૂબા છે. ખેતમજૂરો બની રહ્યા છે, ખેડૂતો ઓછા થતા જાય છે. એમની જમીનો મોટા મોટા ઉદ્યોગપતિઓને સરકાર લઈ રહી છે PPPના હેઠળ. ટાટાની અંદર આપ જોશો કે લગભગ જે નેનોનો કારખાનો છે એ આવ્યા પછી કેટલી જમીનો ગઈ, એ બધા બેકાર થઈ ગયા છે. એટલે દિશાહીન આ દેશનું અર્થતંત્ર જઈ રહ્યો છે. જે દેશ 3 નંબર ઉપર હતો દુનિયામાં, આજે 6 નંબર ઉપર આવી ગયો છે. કુપોષણ જે છે 68 નંબર ઉપર આ ભારત પહોંચી ગયો છે. એટલે 67 કન્ટ્રીઝ મોર દેન પ્રોસ્પરસ દેન અવર કન્ટ્રી. આ પરિસ્થિતિ જે છે એ લગભગ 62-68 પહોંચી ગયો છે. માથાદીઠ આવક ઓછી થાય છે, આનું કેન્દ્રીકરણ થયે છે પ્રોપર્ટીનું, મિલકતનું. આ તમામ સંજોગોને ધ્યાનમાં રાખીને આજે આપણી આર્મી, રાફેલની અંદર જો ભ્રષ્ટાચાર થતું હોય, વ્યાપમમાં, શિક્ષણમાં જો ભ્રષ્ટાચાર થતું હોય, ગુજરાતની અંદર સુજલમ સુફલમમાં ભ્રષ્ટાચાર થતું હોય, GSPCમાં થતું હોય, તો આ ફાયદાઓ, લાભ ખેડૂતો સુધી, આમ વ્યક્તિ સુધી પહોંચશે કે નહીં, એક શંકા ઊભી કરે છે. બિલકુલ. હવે દેશના વિકાસમાં વર્ષ 2019નું આ બજેટ જે અમલીકરણ થશે અને ત્યારબાદની જેટલા યોજનાઓ છે, ત્યારબાદના જે દિવસો છે તે તો આપણે ચોક્કસ જોવાના રહેશે, પરંતુ આ અગાઉનું બજેટ, 2018ના બજેટ ઉપર આપણે એક નજર કરીએ તો તે અમલીકરણ થયા બાદ, તે બાદના જે વાતાવરણમાં કોઈ મેજર ચેન્જીસ આવ્યા છે કે કેમ, ત્યારે એક ટેક્સ પેયર તરીકે, એક જાગૃત નાગરિક તરીકે શું લાગે છે મિરલ, કે દેશના વિકાસમાં બજેટ બાદ કોઈ મોટા ફેરફાર થયા છે કે કેમ? આપણે 2018નું બજેટ જોઈએ તો એમાં
ટેક્સ રેટને અલાવા ઘણી બધી એક મોટી એમાંથી એક મોટી જાહેરાત હતી કે ઈ અસેસમેન્ટ થશે, એટલે કે એઝ અ કોઈ બી ટેક્સ પેયર કે જે બી કરદાતા છે એમને ટેક્સ ઓફિસમાં નહીં જવું પડે, એમને આયકર વિભાગમાં નહીં જવું પડે, એમના પોતાના કમ્પ્યુટરથી અને આયકર વિભાગ સામસામે કમ્પ્યુટર પર વાતચીત કરી અને અસેસમેન્ટ થશે. એનું અમલીકરણ લાસ્ટ યરથી થયું અને ટુ લાર્જ એક્સટેન્ટ એ અમલીકરણ ઘણું બધું સફળ થયું છે. હવે આ વર્ષે એમાં એક વધારો કરવામાં આવ્યો છે કે એ અમલીકરણ જે છે ઈ અસેસમેન્ટનું એ પણ નોન એમ બેઝિસ પર થશે, એટલે કે ટેક્સ પેયરને નહીં ખબર હોય કે કયા ઓફિસર સાથે વાત કરે છે અને ઓફિસરને નહીં ખબર હોય કે કયા ટેક્સ પેયર માટે આ અસેસમેન્ટ કરે છે, અને એનું એક સેન્ટ્રલ યુનિટ ઊભું કરવામાં આવશે. એ બહુ સારી વાત છે, જેનાથી જે ટેક્સ ડિપાર્ટમેન્ટ છે એમની પોતાની પણ જે પણ આવડત છે કે જે પણ એમનું રિસર્ચ છે એને લીધે ફાયદો ટેક્સ ડિપાર્ટમેન્ટને અને એઝ અ કન્ટ્રી આપણને બી થશે. બિલકુલ, અને આના ઉપરથી ચોક્કસ એવું લાગી રહ્યું છે કે આ જ સવાલ મારો આપને પણ રહેશે ખુશ્બુ, કે એક ટેક્સ પેયર તરીકે, એક જાગૃત નાગરિક તરીકે આપ આર્થિક રીતે લોકોને સલાહ આપતા અત્યાર સુધી ઘણી વખત આપને અનુભવો થયા હશે, પરંતુ જો કદાચ આપણે એક વાત માની લઈએ કે દેશના આર્થિક વિકાસમાં જો કોઈ લાભ અને કોઈ વૃત્તિ દરમાં વધારો થયો છે કે કેમ, તો એક જાગૃત નાગરિક તરીકેના આપના શું મંતવ્યો રહેશે? એક જીએસટી પ્રોફેશનલ છું, એટલે આપણે જ્યારે બજેટ સિવાયની જાહેરાતોની વાત કરીએ તો લાસ્ટ એક દોઢ વર્ષમાં જે સૌથી મહત્વની જાહેરાત હતી એ જીએસટીની હતી. એટલે જીએસટીથી આપણે આજે એક્સાઇઝ ડ્યુટી, સર્વિસ ટેક્સ, વીએટી, સીએસટી એ બધા ટેક્સીસને કન્સોલિડેટ કરીને એક ટેક્સ કરી નાખ્યો. નો ડાઉટ સમવેર એ ભાવના છે કે એનું જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન થોડું જલ્દી કરી નાખવામાં આવ્યું, થોડું 6-1 મહિના વેઇટ કરી અને સિસ્ટમ સેટલ થઈને પછી કર્યું રહેતે તો થોડું બેટર સેટલમેન્ટ થતે, ડાયજેશનમાં પ્રોબ્લેમ નહીં આવ્યો હોત કદાચ લોકો. રાઈટ. હેવિંગ સેડ ધેટ, એ થોટ પ્રોસેસ પણ છે કે આપણે એઝ ઇન્ડિયન્સ કોઈ વાર કોઈ ચેન્જ માટે રેડી હોતા નથી, રાઈટ? એટલે ઓલવેઝ આપણને થોડો ટાઈમ લાગે જ છે. હવે એ જીએસટી ઇમ્પ્લિમેન્ટેશન પછી જોઈએ તો જે થોડી ઘણી સારી બાબતો, જે પોઈન્ટ્સ થયા છે, એ જીએસટીના બધાના રેટ્સ રેશનલાઇઝ થઈ ગયા છે. એટલે આજે આપણે વાત કરીએ ત્યારે 28% રેટમાં બહુ જ જૂજ પ્રોડક્ટ્સ છે, જે પ્રોડક્ટ્સ આપણે સીન પ્રોડક્ટ્સ કહીએ અથવા તો જે લક્ઝરી પ્રોડક્ટ્સ કહીએ એ જ વધ્યા છે. રિટર્નની સિસ્ટમ જે પહેલાં મહિનાના 3 રિટર્ન કહી રહ્યા હતા એ ઇફેક્ટિવલી પછી 2 જ રિટર્ન ફાઇલ થવા લાગ્યા. એટલે એ જે ગ્રેજ્યુઅલી ચેન્જીસ લાવ્યા એ અપાર્ટ ફ્રોમ જીએસટીના કોઈ પણ ચેન્જીસ બજેટ થ્રુ નથી આવવાના, બીકોઝ જીએસટી કાઉન્સિલે અપ્રૂવ કરવાના હોય છે. એટલે આ બધા ચેન્જીસ જે રેશનલાઇઝેશન જીએસટીનું ધીરે ધીરે કર્યું છે એ સારું છે, એ એ આપણને એઝ અ સિટીઝન પણ એક બેનિફિટ તરફ લઈ જઈ રહ્યું છે. હા, એ મહત્વનું છે કે આગળ જતા પણ આ જે મોમેન્ટમ છે એ ચાલુ રહે. સપોઝ એન્ટી પ્રોફિટરિંગ છે મેજર, કે કોઈ કંપની જીએસટીના લીધેથી પોતે ફાયદો નફો ના કરી શકે એ એન્શ્યોર થવું જોઈએ. આ બધા સ્ટેપ્સ બહુ ક્રિટિકલ રહેશે. એ જો જોઈએ તો આ જીએસટીનું ઇમ્પ્લિમેન્ટેશન એ રીતે અપાર્ટ ફ્રોમ બજેટ એક સારી વસ્તુ છે જે છેલ્લા 1.5-2 વર્ષમાં થઈ છે. બિલકુલ અશોકજી, હાલ જ્યાં નિવેદનો પ્રાપ્ત થઈ રહ્યા છે ત્યારે આપણે એક નજર પિયુષ ગોયલના નિવેદન ઉપર પણ કરીએ. જ્યારે તેમણે શરૂઆત કરી બજેટ રજૂ કરવાની ત્યારે સૌથી પહેલા તો તેમણે ભારતીય જનતા પાર્ટી સરકારની જે સિદ્ધિઓ વર્ણવી છે, સાથે જ મોદી સરકારની પ્રશંસા કરી છે. જો કે તે બધું આપણે માની લઈએ, પરંતુ તેમણે એક મુખ્યત્વે બાબત કહી કે સરકારે મોંઘવારીની કમર તોડી નાખી છે. હવે તેના પર આપનું શું ટેક રહેશે? જો પિયુષ ગોયલે જે બજેટ પેશ કર્યું અને જે પ્રવચન કર્યું, બહુ સુંદર પ્રવચન, એના માટે અભિનંદનના પાત્ર છે. બહુ ગુલાબી ચિત્ર પેશ કર્યું એમણે અને ખરેખર જે નથી એ થઈ રહ્યું છે એવું જાહેરાત કરી. હવે કમર તોડી નાખી છે મોંઘવારીની, એ તમે પોતે દિલ ઉપર હાથ રાખીને વિચારો, શું મોંઘવારીની કમર તૂટી છે ખરી? ક્યાં પહોંચ્યા છે? ડીઝલ, પેટ્રોલ ઇન્ટરનેશનલ ભાવના પ્રમાણે તમે જોઈ શકો છો અત્યારે કઈ પરિસ્થિતિની અંદર છે. એની સાથે સાથે દરેક ચીજના જે ખાદ્ય પદાર્થની વસ્તુઓ છે એ વસ્તુના ભાવ વધ્યા છે. થોડાક સમયથી વધારે એની ગતિમાં થોડુંક સ્થિરતા આવી છે, પણ ભાવ વધ્યા છે. મોંઘવારી પોતાની ચરમસીમા ઉપર છે. દાળ લગભગ 80 રૂપિયા કિલો અત્યારે પણ મળી રહી છે અને 110 રૂપિયા દાળ, ઉડદની દાળ અત્યારે મળી રહી છે. એટલે મોંઘવારીની કમર તોડી નાખી છે મને સમજાતું નથી કયા આધાર ઉપર એમને કીધું છે.
અને બીજી બાજુ માથાદીઠ આવક જે ઓછી થતી જાય છે, લોકોની ઇન્કમ ઓછી થતી જાય છે હકીકતમાં. હવે જે જીડીપી નક્કી કરવામાં આવે છે, જીડીપીની અંદર સમગ્ર રાષ્ટ્રની ટોટલ જે આવક છે એને આધાર માનીને પણ જે અમુક લોકો પાસે દોલતનું કેન્દ્રીકરણ થઈ રહ્યું છે એ બાબતમાં સરકાર કશું કરવા માંગતી નથી. તો કહું છું કોર્પોરેટ ટેક્સ લાદવાની જરૂર છે, અને કોર્પોરેટ ટેક્સના કારણે એ ટેક્સ છે એનો ઉપયોગ જે છે એ વંચિત લોકો માટે કરવાની જરૂર છે. એટલે પિયુષભાઈએ જે ભાષણ કર્યું છે એમાં હું આપને ફરી કહું કે જાહેરાતો સિવાયના મોટા મોટા વાયદાઓ સિવાય, હા, પ્રસ્તુતિકરણ એનું અરુણ જેટલી કરતાં મને સારું લાગ્યું. એટલે મને યાદ આવી ગયું ઇતિહાસનું પહેલું ચિત્ર, કે ઇતિહાસની અંદર જ્યારે ત્રણ વસ્તુઓને મનમોહનસિંહની સરકાર લાવવા માંગતી હતી FDI, ત્યારે નરેન્દ્રભાઈએ વિરોધ કરેલો, GST એનો વિરોધ કરેલો, અને એની સાથે સાથે મનરેગા. હવે ત્રણ વસ્તુનો ટોટલી વિરોધ કરનારા આ ત્રણના અત્યારે બહુ મોટા પુરસ્કાર કરતા બની ગયા છે. એટલે એક દિશાહીન સરકાર છે જેની પાસે નિશ્ચિત આર્થિક તંત્રની જે ચિદમ્બરમમાં હતું, જે ડોક્ટર મનમોહનસિંહમાં હતું. હવે અરુણભાઈ જેટલી તો એક પોતે એડવોકેટ છે, ઇઝ નોટ એ ઇકોનોમિસ્ટ, અને પિયુષ ગોહિલ ઇઝ નોટ ઇકોનોમિસ્ટ, પણ જે રીતે અત્યારે બજેટ પેશ કર્યું છે માત્ર ને માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને પેશ કર્યું છે. હું ભગવાનને પ્રાર્થના કરું કે ભાઈ બજેટ જે કર્યું છે એનું અમલ થાય, લોકો સુધી એની રાહત પહોંચે તો વધારે સારું છે, નહીં તો પછી લોકો પોતાની રીતે નક્કી કરવાના છે. બિલકુલ. હવે દેશના વિકાસમાં આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે તેના અમલીકરણ બાદની જે પ્રતિક્રિયાઓ છે તો આપણે સૌએ જોવાની રહેશે. કહેવામાં આવી રહ્યું છે કે આ વર્ષ 2019 પૂર્વેનું જે અંતરિમ બજેટ હતું તે રજૂ કર્યા બાદ લોભામણી જાહેરાતો કરવામાં આવી છે. તો ક્યાંક એવું પણ નિવેદન છે કે જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે અપેક્ષા કરતાં વધારે મળ્યું છે. એટલે કે આ બંને પાસાઓ, સકારાત્મક અને નકારાત્મક આ બંને પાસાઓ પર એક નજર કરવામાં આવે તો હજી પણ અનેક નિવેદનો જાણવાના બાકી છે, પરંતુ હાલ સમયની મર્યાદા નડતા અહીંયા રોકાઈ રહ્યા છે. આપ ત્રણેય મહાનુભવો મારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. હજી અનેક નિવેદનો અને મંતવ્યો સાથે મળતા રહીશું, ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.